હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું બહુ જ આસાન, ટેસ્ટી, હેલ્ધી સાથે મજેદાર રેસીપી તમારી સામે શેર કરીશ અને આપણે ગેસને ચાલુ કર્યા વગર જ બનાવીશું. બહુ જ વધારે તૈયારી કરવાની કોઈ જરૂર નહીં અને તમે સવારે કે સાંજે ગમે તે ટાઈમે ખાઈ શકશો. જો તમે વજન ઉતારવા માંગો છો તો આ રેસીપીને જરૂર એકવાર ટ્રાય કરજો. તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વેટ લોસ સ્પેશિયલ રેસીપી જે ચિયા સીડ્સ પુડિંગ, બહુ ટેસ્ટી લાગે છે. તેનો ટેસ્ટ એકદમ સરસ રસમલાઈ જેવો જ લાગે છે. બહુ જ અમેઝિંગ રેસીપી છે અને તમે પહેલાં બનાવીને સ્ટોર પણ કરી શકો છો અને બ્રેકફાસ્ટમાં પણ એન્જોય કરી શકો છો. પહેલાં મેં વેટ લોસ ડ્રિંક શેર કરેલ છે, તે બધાને ખૂબ જ પસંદ આવી છે, એટલે આજે હું બ્રેકફાસ્ટ બનાવીશ. કોઈ કુકિંગ કરવાની જરૂર નથી. તો મજેદાર ચિયા સીડ્સ પુડિંગ બનાવવા માટે એક બાઉલમાં એક કપ લો ફેટવાળું દૂધ લઈશું. અહીંયા મેં દૂધ ગરમ કરીને મલાઈ ઉતારી લીધી છે, એટલે તે લો ફેટવાળું થઈ ગયું. તમારે અહીંયા કોકોનેટ દૂધનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો અથવા કોકોનેટ વોટરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ચિયા સીડ્સ લઈશું. આ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે અથવા આ ના મળે તો તેની જગ્યાએ તકમરિયાનો પણ ઉપયોગ કરી શકો છો. દૂધમાં 2 ચમચી ચિયા સીડ્સ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. 5 બદામને આ રીતના કટ કરીને એડ કરીશું. થોડા કેસરના તાતણા એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. કેસર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ તેનાથી ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવશે. સાથે બદામ પણ સરસ પલળી જશે, એટલે તેની તાસીર ઠંડી થઈ જશે, એટલે આપણે આસાનીથી ખાઈ શકીએ. મેં જે દૂધ લીધું છે તેને ગરમ કરીને ઠંડુ કરીને તેની મલાઈ ઉતારીને પછી જ લીધું છે. થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું. ઇલાયચી પાવડરથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે આને ઢાંકીને ઓવરનાઇટ ફ્રીજમાં સેટ થવા રાખી દઈશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો 5 થી 6 કલાક જરૂર રાખો, એટલે સારી રીતના સેટ થઈ જશે. આપણે ફ્રીજમાં ઓવરનાઇટ સેટ થવા માટે રાખ્યું હતું. તો જોઈ લઈએ તો ચિયા સીડ્સ સરસ ફૂલી ગયા છે અને દૂધ પણ સરસ ઘટ થઈ ગયું છે અને સેટ પણ સરસ થઈ ગયું છે. મીઠાશ માટે આપણે 1 ચમચી મધ ઉમેરીશું. મધને સારી રીતના મિક્સ કરી લઈએ. મધની જગ્યાએ દળેલી સાકર અથવા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતના બનાવીને તમે ફ્રીજમાં રાખીને તમે સવારે સાંજે ખાઈ શકો છો. ચિયા સીડ્સ હેલ્ધી હોય છે. જો તમારે વજન ઘટાડવું છે તો એક ટાઈમ તમે આ ખાઈ શકો છો. તો આપણા મજેદાર હેલ્ધી ચિયા સીડ્સ તૈયાર છે. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. ગ્લાસમાં આપણે પહેલા કટ કરેલા કેળાને લઈશું. મેં અહીંયા નાના નાના પીસ કર્યા છે, તેને ગ્લાસમાં નીચે રાખી દઈએ. હવે આપણે ચિયા સીડ્સ પુડિંગ બનાવ્યું છે તે એડ કરીશું. ઉપરથી કટ કરેલા કેળાના પીસ અને કટ કરેલી બદામ અને કેસરથી સજાવીશું. બહુ જ મજેદાર આપણા ચિયા સીડ્સ પુડિંગ તૈયાર છે. તમે જોઈ શકો છો, દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે, ખાવામાં પણ તેટલું જ ટેસ્ટી છે. તો વેટ લોસ માટે બહુ જ અમેઝિંગ રેસીપી છે. આપણે બ્રેકફાસ્ટમાં પણ એન્જોય કરી શકીએ. તો જરૂર એકવાર ટ્રાય કરજો.
તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.